चलो बाळको आपणे लास्ट लेक्चर नी अंदर रसायण श्रुति अधितर्क विषय नी चर्चा ऑलरेडी आपणे करी चुक्या छीए। હવે એના પછીના ટોપિકમાં આપણે આગળ વધીએ। અત્યાર સુધીના બધા ટોપિકમાં આપણે મૂળભૂત રીતે ત્રણ વાતો કરી ચૂક્યા છે પ્રકાશ પ્રક્રિયાની અંદર, જેમાં સૌથી પહેલું એ હતું ભાઈ પાણીનો પ્રકાશ પ્રેરિત વિઘટન થાય તો એની અંદરથી શું ઉત્પન્ન થાય। તો સૌથી પહેલા તો આપણે બધા જાણીએ છીએ કે એમાંથી ઓક્સિજન આપણે નિર્માણ કર્યો હતો, સાથોસાથ એમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન એનએડીપી ના રિડક્શનમાં વપરાયા હતા, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન બરાબર એની અંદર આપણે એટીપી ના નિર્માણની પ્રક્રિયામાં કેવી રીતે ભાગ લેતા હોય છે અને એટીપી સંશ્લેષણની પ્રક્રિયાને સરળતાથી કેવી રીતે એ ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે ઉત્પન્ન થાય એની પણ ચર્ચા આપણે ઓલરેડી એમાં કરી ચૂક્યા છીએ। હવે પ્રશ્ન એ છે કે આપણે જેનું નિર્માણ કર્યું એ એટીપી અને એનએડીપીએચ2 એનો ઉપયોગ ક્યાં થાય, બરાબર એ ક્યાં ઉપયોગમાં આવશે। આપણે બે ઘટકો નું નિર્માણ કર્યું છે ને, એક શું એટીપી, બીજું શું એનએડીપીએચ2 એનએડીપીએચ આપણે તો આનો ઉપયોગ ક્યાં થશે, નિર્માણ થાય પ્રકાશ પ્રક્રિયામાં, મેં તમને પહેલા કીધું, પણ એનો ઉપયોગ જે છે એ કઈ પ્રક્રિયામાં થશે, હવે અંધકાર પ્રક્રિયા। તો એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ ક્યાં થાય અને એ કઈ ક્રિયામાં વપરાશે અને એની મદદ વડે શેનું નિર્માણ થશે, બરાબર। તો એની વિશે આપણે જોઈએ કે એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ ક્યાં થાય। એટીપી અને એનએડીપીએચ, બરાબર, એચ ફાઈલ એનએડીપીએચ 2 લખો તો એ વાંધો નહીં, આ બંનેનો ઉપયોગ ક્યાં થાય, ઉપયોગ ક્યાં થાય। આપણે બે પ્રક્રિયાની વાત કરી ચૂક્યા છીએ, પ્રકાશ સંશ્લેષણની અંદર મુખ્યત્વે બે પ્રક્રિયા થાય। તમે જાણો છો કે પ્રકાશ પ્રક્રિયામાં, પ્રકાશ પ્રક્રિયામાં O2 એટીપી અને NADPH2 બરાબર એ શું પામે છે એની અંદર ભાઈ, નિર્માણ પામે છે। હવે એની અંદરનો બીજો તબક્કો છે અંધકાર પ્રક્રિયા, જેને આપણે જૈવ સંશ્લેષણના તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ। અંધકાર પ્રક્રિયાનું બીજું નામ છે જૈવ સંશ્લેષણનો તબક્કો। અંધકાર પ્રક્રિયામાં શું થાય ભાઈ, તો કે કાર્બોદિત પદાર્થનું નિર્માણ થાય। કાર્બોદિત પદાર્થ એટલે કે જેમાં આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, કાર્બોદિત એટલે ગ્લુકોઝનું નિર્માણની વાત કરી આપણે, કાર્બોદિત પદાર્થ એટલે ગ્લુકોઝનું નિર્માણ। તો ગ્લુકોઝના નિર્માણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એટલે જૈવ સંશ્લેષણનો તબક્કો, ને એ જેમાં થાય એમાં પ્રકાશની હાજરી જરૂરી નથી એટલે આપણે શું કહે છે, અંધકાર પ્રક્રિયા, બરાબર। તો હવે અંધકાર પ્રક્રિયા જે છે આનો બંનેનો ઉપયોગ ક્યાં થાય, પ્રકાશ પ્રક્રિયામાં, પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા, બરાબર, પ્રકાશ પ્રક્રિયામાં નિર્માણ પામતા ઘટકો, નિર્માણ પામતા ઘટકો, નિર્માણ પામતા ઘટકો કોણ કોણ છે, O2 NADPH અને ATP, બરાબર, નિર્માણ પામતા ઘટકો, આ ઘટકોમાંથી એટીપી અને NADPH અથવા NADPH2 નો ઉપયોગ અંધકાર પ્રક્રિયા દરમિયાન, અંધકાર પ્રક્રિયા દરમિયાન થાય છે, પ્રક્રિયા દરમિયાન થાય છે। તો હવે આ અંધકાર પ્રક્રિયા દરમિયાન જો એનો ઉપયોગ થાય તો એ પુનઃ ઉપયોગથી શું બનશે, એ પણ પ્રશ્ન થાય ને આપણને કે તો એનો ઉપયોગ શા માટે થાય, એના ઉપયોગથી બને શું। તો એટીપી અને એનએડીપીએચ2 નો ઉપયોગ કરી
અને સરળ પ્રકારના અકાર્બનિક ઘટકોમાંથી જટિલ પ્રકારના કાર્બોદિત ઘટકોનું નિર્માણ થાય જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ કાર્બોદિત પદાર્થ શર્કરા બરાબર આ શર્કરાનું નિર્માણ અંધકાર પ્રક્રિયામાં થાય કઈ પ્રક્રિયામાં થાય અંધકાર પ્રક્રિયા તો આપણે એના વિશે એક સેન્ટેન્સ લખીએ કે અંધકાર પ્રક્રિયામાં બરાબર અંધકાર પ્રક્રિયામાં તેનો ઉપયોગ તેનો એટલે કોની વાત કરીએ છીએ આપણે એટીપી અને એનએડીપીએચ એટલે તેનો ઉપયોગ કાર્બોદિત પદાર્થના નિર્માણમાં થાય છે બરાબર આપણે જે કાર્બોદિત પદાર્થની વાત કરીએ છીએ એ કાર્બોદિત પદાર્થના નિર્માણમાં થાય છે એનો ઉપયોગ ક્યાં થાય છે તેથી આ ક્રિયાને બરાબર તેથી આ પ્રક્રિયા જે છે કાર્બોદિતના નિર્માણ થવાની ક્રિયાને જૈવ સંશ્લેષણ બરાબર એટલા માટે આપણે એને શું કહેશું જૈવ સંશ્લેષણ કહે છે હવે અહીંયા મેં તમને એવી વાત કરી કે આ અંધકાર પ્રક્રિયામાં એનો ઉપયોગ થાય તો અંધકાર પ્રક્રિયા એટલે કઈ પ્રકારની પ્રક્રિયા ભાઈ અંધકાર પ્રક્રિયા કોને કહેવાય અંધારામાં થાય અંધારામાં થાય નહીં આ પ્રક્રિયા થવા માટે પ્રકાશની હાજરી જરૂરી નથી પણ એક વસ્તુ યાદ રાખજો જો પ્રકાશ પ્રક્રિયા થશે તો જ અંધકાર પ્રક્રિયા શક્ય બને બરાબર જો અંધકાર પ્રક્રિયા થાય બરાબર તો એમાં કાર્બોદિત પદાર્થનું નિર્માણ થાય પણ અંધકાર પ્રક્રિયા ત્યારે જ શક્ય બને જ્યારે પ્રકાશ પ્રક્રિયા થાય શા માટે જો પ્રકાશ પ્રક્રિયા થઈ તો શું ઉત્પન્ન થયું આ બંને ક્યાં વપરાય અંધકાર તો આ પ્રકાશ પ્રક્રિયા થાય તો જ કઈ પ્રક્રિયા શક્ય બને બાકી અંધકાર ક્રિયાનું કોઈ અસ્તિત્વ છે બીજી વસ્તુ પ્રકાશ પ્રક્રિયા અમુક સમય સુધી ચાલુ રહી પછી તમે એને પ્રકાશ આપવાનું બંધ કરી દો બરાબર તો અંધકાર પ્રક્રિયા શરૂ થાય પણ અંધકાર પ્રક્રિયા જે છે એ લાંબો સમય સુધી ટકતી નથી ચાલુ નથી રહેતી એમને એમ શા માટે કેમ કે એનો વપરાશ ત્યાં થઈતો જાય તો એનએડીપી ને એટીપી નું પ્રમાણ શું થતું જાય ઘટતું જાય તો પછી કઈ છેલ્લે બચે જ નહીં તો અંધકાર પ્રક્રિયા શરૂ રે ખરી અંધકાર પ્રક્રિયા થવા માટે પણ પહેલા કઈ પ્રક્રિયા થવી જરૂરી છે પ્રકાશ પ્રક્રિયા થવી ફરજિયાત જરૂરી છે તો આપણે એના માટે એક સેન્ટેન્સ લખીએ કે અંધકાર પ્રક્રિયા માટે પણ પ્રકાશ પ્રક્રિયા થવી જરૂરી છે પ્રકાશ પ્રક્રિયા થવી જરૂરી છે થવી જરૂરી છે જો પ્રકાશ ન મળે તો અંધકાર પ્રક્રિયા સમજો અંધકાર પ્રક્રિયા અમુક સમય સુધી ચાલુ રહેશે કેટલો સમય ચાલુ રહેશે અમુક સમય એટલે કેટલો હું એમ પૂછો અમુક એટલે કેટલો જ્યાં સુધી કોણ હશે એટીપી અને એનએડીપીએચ હાજર હશે ત્યાં સુધી એટલે અમુક સમય સુધી કેવી રહેશે એ ચાલુ રહેશે ત્યારબાદ ધીરે ધીરે શું થાય છે બંધ થાય છે આપણને બાબતો એક વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ એટીપી ને એનએડીપીએચ નો ઉપયોગ ક્યાં થાય કઈ પ્રક્રિયા દરમિયાન થશે એનો ઉપયોગ અંધકાર પ્રક્રિયા એટલે કયો તબક્કો કહેવાય જૈવ સંશ્લેષણ હવે આ અંધકાર પ્રક્રિયાની શોધ કોણે કરી અને એમાં કઈ કઈ પ્રકારની પ્રક્રિયા જે છે જોવા મળે છે એના વિશે થોડી વાત કરી બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું એ પછી બીજું વિશ્વયુદ્ધ જ્યારે એમાં પૂરું થયું એ સમયગાળા દરમિયાન ઘણા બધા રેડિયો એક્ટિવ જે બધા તત્વો છે અથવા તો આપણે જેને અણુ બોમ્બ બનાવવામાં જે બધા સબસ્ટન્સ બધા વપરાણા હતા બરાબર બીજા કોઈ પણ હથિયારોની બનાવટમાં એવા ઘણા બધા ઘટકો વપરાણા હતા
અમુક જાસૂસી કરવા માટે પણ ઘણા એવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણી બધી નવી નવી દવાઓ બનાવવા માટે પણ ઘણા બધા નવા રસાયણોની શોધ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આવી બધી જરૂરિયાતો વધારે ઊભી થઈ હતી, બરાબર. અને એ સમયે રેડિયો આઇસોટોપ્સ, જેને આપણે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ કહી શકાય ને, એવા રેડિયો એક્ટિવ સબસ્ટન્સની શોધ થયેલી હતી. એટલે આ સમયગાળા દરમિયાન મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક, યાદ કરો આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ, તો મેલ્વિન કેલ્વિન નામના જે વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકો દ્વારા રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ પછીની હું વાત કરું છું, બરાબર. આપણે વાત કરીએ છીએ ભાઈ એનો ઉપયોગ ક્યાં થાય છે, એની શોધ કઈ રીતે થઈ છે, હું એની વાત કરું છું. તો જ્યારે બીજા વિશ્વયુદ્ધ પૂરું થયું, બીજા વિશ્વયુદ્ધ બાદ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક, આ બંને જે વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકો દ્વારા રેડિયો આઇસોટોપ્સ C14 નો ઉપયોગ કરવામાં આવ્યો. રેડિયો આઇસોટોપ્સ C14, તમે કાર્બન ડેટિંગ પદ્ધતિ નામ સાંભળ્યું છે બાળકો, જેમાં કોઈ વસ્તુ કેટલી જૂની છે એ જાણવા માટે ઉપયોગ થાય, ખબર છે તમને, કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો એની અંદર પણ આવા રેડિયો આઇસોટોપ્સ ને રેડિયો એક્ટિવ સબસ્ટન્સ નો ઉપયોગ થાય છે. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કદાચ, પણ કોઈ વાંધો નહીં. આપણે અહીંયા પણ આવા જ રેડિયો આઇસોટોપ્સ જે છે, C14 ને રેડિયો આઇસોટોપ્સ તરીકેનો ઉપયોગ કરવામાં આવ્યો. રેડિયો આઇસોટોપ્સ દ્વારા ક્લોરેલા નામની લીડ, ક્લોરેલા, આ શું છે, આના ઉપર પ્રયોગો કરવામાં આવ્યા. ક્લોરેલા લીલ, બરાબર. એ ક્લોરેલા લીલ પર એને વિગતવાર ઘણા બધા પ્રયોગો કર્યા, અને પ્રયોગો કરી અને અંધકાર પ્રક્રિયાની અંદર કાર્બોનિક પદાર્થનું નિર્માણ કેવી રીતે થાય, અંધકાર પ્રક્રિયાની અંદર એટીપી અને NADPH2 જે છે એનો ઉપયોગ કેવી રીતે થાય, બરાબર, એના વિશેની શોધ જે છે એ આ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી. પણ પ્રશ્ન એ હતો કે આપણે જે વાત કરીએ રેડિયો આઇસોટોપ્સનો એનો ઉપયોગ કર્યો, ચાલો બધી વાત સાચી, પણ તો આ રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરીને સાબિત શું કર્યું ભાઈ? તો સાબિત એ કર્યું કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થવાને પરિણામે કાર્બોનિક પદાર્થનું નિર્માણ થાય. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય, યાદ કરજો સમીકરણ ભાઈ, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ યાદ છે તમને, બરાબર, 6CO2 શું મળે, પ્રકાશ અને હરિત, યાદ છે ને, સમજો મેં તમને કીધું હતું કે આ કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ શેના નિર્માણમાં થાય, કાર્બોદિત પદાર્થના નિર્માણ, પણ એની સાબિતી શું, એ તો સમજવું પડે ને આપણે, એની સાબિતી શું, કઈ નિપજ મળશે. આ બધા વિશેની સંશોધન કોણે કર્યું છે, મેલ્વિન અને કેલ્વિન. તો મેલ્વિન અને કેલ્વિન દ્વારા રેડિયો આઇસોટોપ C14 નો ઉપયોગ કરી, બરાબર, અને એણે સાબિત કર્યું કે CO2 ના સ્થાપનથી મળતી નિપજ કઈ છે. શું સાબિત કર્યું એણે, CO2 નું સ્થાપન થાય વનસ્પતિમાં, તો આ CO2 ના સ્થાપન દ્વારા, બરાબર, સ્થાપન દ્વારા મળતી નિપજ કઈ, મળતી નિપજ, નિપજ એટલે શું ઉત્પન્ન થાય, શું મળશે એમાંથી, એ નિપજ કઈ, તેની અથવા તેની સાબિતી, બરાબર, તેની સાબિતી જે છે એના દ્વારા મેળવવામાં આવી, સાબિતી મેળવી. અને એને એવું જોયું કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી, CO2 નું સ્થાપન થાય, બરાબર, તો તેનાથી મળતી નિપજ 3 કાર્બનયુક્ત, કેટલા કાર્બનયુક્ત, 3 કાર્બનયુક્ત સાબિત એવું કર્યું એને ક્લોરેલા ની અંદર કે 3 કાર્બનયુક્ત PGA ફોસ્ફો ગ્લિસરાલ્ડિહાઇડ, અધરવાઇઝ ફોસ્ફો ગ્લિસરિક એસિડ, ફોસ્ફો ગ્લિસરિક એસિડ, બરાબર, એમાંથી ફોસ્ફો
ગ્લિસરીક એસિડ એનું નિર્માણ થાય છે. આયન સાથે ત્રણ કાર્બન યુક્ત ઘટક કાર્બન ડાયોક્સાઇડ ના સ્થાપનથી ત્રણ કાર્બન યુક્ત ઘટક મળે છે. કેટલા કાર્બન યુક્ત? ત્રણ કાર્બન. કોના સ્થાપનથી મળે છે? CO2 ના સ્થાપનથી. બરાબર. જે તો પછી એને પાછો એવો પ્રશ્ન થયો કે તો ભાઈ શું બધી જ વનસ્પતિમાં CO2 ના સ્થાપનથી બધી જ વનસ્પતિમાં ત્રણ કાર્બન યુક્ત ઘટક જ પેલો મળે? એવો વિચારે સમજો, ધ્યાનથી વિચારીને આમાં તમે મગજમાં ખાસ ઉતારતા જ જો. યાદ રાખજો કે અહીંયા આપણે વાત કરીએ છીએ એ અંધકાર પ્રક્રિયાની અંદર CO2 નું સ્થાપન થાય બરાબર, તો પહેલો મળતો ઘટક કયો છે? પેલો કયો ઘટક મળે છે? તો પેલા મળે છે ત્રણ કાર્બન વાળો ઘટક. કયો? બીજી. એટલે શું? તો પાછો એ પ્રશ્ન થયો કે શું ભાઈ બધી વનસ્પતિમાં આવું મળે? સમજે ને વસ્તુ? આ તો એને એક ઉપર જ પ્રયોગ કર્યા. કોના ઉપર પ્રયોગો કર્યો એને? કોના ઉપર પ્રયોગો કર્યો? ક્લોરેલા. રેડિયો આઇસોટોપ્સ નો ઉપયોગ કરી ક્લોરેલા ઉપર એને પ્રયોગો કર્યા. ભાઈ આ ક્લોરેલા તો લીલ છે, શું બધામાં એવું થાય? એનો વિચાર તો આવે ને, લીમડામાં થાય, પીપળામાં થાય, શેરડીમાં થાય, કપાસમાં થાય, જાસૂદમાં થાય, બધામાં આવું મળશે. એટલે એને આગળ પ્રયોગો શરૂ રાખ્યા. આગળ પ્રયોગો જુદી જુદી વનસ્પતિઓમાં શરૂ રાખ્યા. શા માટે પ્રયોગો કર્યા? કે શું એનો પ્રશ્ન હતો કે શું બધી જ વનસ્પતિઓમાં કાર્બન ડાયોક્સાઇડ ના સ્થાપનથી CO2 ના સ્થાપન બાદ મળતું સ્થાયી સંયોજન ત્રણ કાર્બન યુક્ત PGH હોય? ક્વેશ્ચન માર્ક. સમજો છો વસ્તુ? આની એને સાબિતી મેળવવી હતી, એના માટે બધી બીજી વનસ્પતિઓની અંદર પણ એને પ્રયોગો કર્યા. આ પ્રયોગો કરતા કરતા એને એવું તપાસ કર્યું બરાબર, એમણે પછી એવું સાબિત કર્યું કે એકદળી વનસ્પતિ. કઈ વનસ્પતિ? એકદળી. જેમ કે શેરડી, મકાઈ, ઘઉં, જુવાર વગેરે. એકદળી વનસ્પતિમાં CO2ના સ્થાપનથી CO2નું જો સ્થાપન થાય એકદળી વનસ્પતિમાં સ્થાપનથી ઉત્પન્ન થતું સૌથી પહેલું કાર્બનિક સંયોજન બરાબર, ઉત્પન્ન થતું સ્થાયી સંયોજન ત્રણ કાર્બન યુક્ત PGA નથી, ત્રણ કાર્બન યુક્ત ન મળ્યો ને, ચાર કાર્બન યુક્ત OAA ઓક્સેલો એસિટિક એસિડ આ પ્રાપ્ત થયું. તો એમાં જેવો છે બે, એને તો બે વનસ્પતિમાં જુદા જુદા સંયોજનો મળ્યા ને, હે? બંને વનસ્પતિમાં અલગ અલગ સંયોજનો મળ્યા. આનું નામ થશે ઓક્સેલો એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે. તો અહીંયા એને બાબત ખ્યાલ આવી ગયો કે ભાઈ કેટલાકમાં ત્રણ કાર્બન યુક્ત સંયોજન મળે, કેટલાકમાં ચાર કાર્બન યુક્ત સંયોજન મળે. અહીંયા એક વસ્તુ એ સાબિત કરી કે એટીપી અને NADPH2 નો ઉપયોગ થઈને જે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થાય તો એમાંથી વનસ્પતિઓમાં બે સ્થાયી સંયોજનો પ્રાપ્ત થાય. એક ત્રણ કાર્બન યુક્ત PGA અને બીજું ચાર કાર્બન યુક્ત ઓક્સેલો એસિટિક એસિડ. આટલો સમજાણો? તો અહીંયા આપણે શું વાત કરતા હતા ભાઈ કે એટીપી અને NADPH2 નો ઉપયોગ ક્યાં થાય? તો એટીપી અને NADPH2 નો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડ ના સ્થાપન થઈ અને કાર્બોદિત પદાર્થના નિર્માણમાં થાય. પણ આ કાર્બોદિત પદાર્થના નિર્માણની અંદર સૌથી પહેલો પ્રાપ્ત થતો સ્થાયી સંયોજન કયું? સમજે છે તમને? સૌથી પહેલું મળતું સ્થાયી સંયોજન કયું છે ભાઈ? એમાંથી તો બે સંયોજનો મળે,
એક મળે છે ત્રણ કાર્બન યુક્ત, કયું? બીજું મળે છે ચાર કાર્બન યુક્ત, કયું? તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળ્યો. સ્થાપન ક્યાં થાય ભાઈ? તો કે સ્થાપન કાર્બન આનો ઉપયોગ ક્યાં થાય? આનો ઉપયોગ જેથી જૈવ સંશ્લેષણના તબક્કામાં થાય, એટલે અંધકાર પ્રક્રિયામાં થાય. તો અંધકાર પ્રક્રિયામાં શું થાય? કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય. સ્થાપન થઈને બને શું? કે કાર્બનિક સંયોજન. કયું? ગ્લુકોઝ. પણ ગ્લુકોઝ બનતા પહેલા શું મળે? સૌથી પહેલું સ્થાયી સંયોજન કયું? સમજો ને તમે. ગ્લુકોઝ તો પછીની વાત આવે, પણ ગ્લુકોઝ બનવા માટેની પ્રક્રિયામાં મળતું પહેલું સંયોજન કયું? બે સંયોજનો મળે છે, એક ત્રણ કાર્બન યુક્ત અને બીજો ખ્યાલ આવ્યો. પછી ગ્લુકોઝ સુધી પહોંચીએ, પણ પહેલા હું મેળવું એ તો જાણવું પડે ને. તો પહેલા મેળવું છે એને કેટલીક વનસ્પતિ, એટલે કે દ્વિદળી વનસ્પતિ, મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં એને C3 ચક્ર એટલે ત્રણ કાર્બન યુક્ત. તો જે વનસ્પતિમાં, સમજો હવે, જે વનસ્પતિમાં ત્રણ કાર્બન યુક્ત સંયોજન સૌથી પહેલા મળે ને એને એને નામ આપ્યું C3 વનસ્પતિ. અને જેમાં ચાર કાર્બન યુક્ત સંયોજન પ્રાપ્ત થયું ને એને નામ આપ્યું C4 વનસ્પતિ. સમજણો? એટલે C3 અને C4 વનસ્પતિ. જે વનસ્પતિમાં C3 વનસ્પતિ છે તો એમાં C3 ચક્ર જોવા મળે છે, નામ આપ્યું C3 ચક્ર. અને અમુક છે C4 ચક્ર, કેલ્વિન ચક્ર, યાદ છે ને? આપણે વાત કરી છે ઓલરેડી વૈજ્ઞાનિકોની દ્વારા. તો એ C3 અને C4 ચક્ર આ રીતે એની શોધ કરવામાં આવે છે. તો આપણે જે પ્રશ્ન હતો અહીંયા ભાઈ, કે ATP અને NADPH નો ઉપયોગ ક્યાં થાય? તો એનો ઉપયોગ જૈવ સંશ્લેષણના તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવામાં થાય. એનાથી બનતી સૌથી પહેલી ત્રણ કાર્બનયુક્ત સંયોજન કયું છે? PGA. ચાર કાર્બનયુક્ત સંયોજન કયું? OAA. આ મેળવવા માટે ઉપયોગમાં આવે છે. હવે બીજો પ્રશ્ન, તો CO2 નો પ્રથમ ગ્રાહક કોણ? ચલો મેળવશું એ તો તમે સાબિત કરી લીધો ને, સમજે છે મારી વાત? શું મળે છે એ તમે સાબિત કરી લીધું કે શું મળે છે એમાંથી. પણ હવેનો પ્રશ્ન એ છે કે તો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કોના દ્વારા મેળવવામાં આવે? કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે કોણ? કોણ કરે? કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારે કોણ? કે જેનાથી C3 અને C4 આવી વનસ્પતિઓ અથવા તો આ પ્રકારના સંયોજનો મળે. તો હવે એના પછીનો પ્રશ્ન જે વૈજ્ઞાનિકોના મનમાં હતો અને આપણા મનમાં ઉત્પન્ન કરીએ એ પ્રશ્ન આપણે, બરાબર, કે CO2 નો પ્રથમ ગ્રાહક કોણ? તમે સામાન્ય વિચારો તો અહીંયા કેટલા કાર્બન પહેલા મળે, કેટલા કાર્બન વાળી મળે છે? તો એક CO2 નું સ્થાપન થાય ને તો ત્રણ કાર્બન બને. તો તમે નોર્મલી શું વિચારી શકો કે કેટલા કાર્બન વાળું સંયોજન CO2 ને ગ્રહણ કરવા માટે ત્યાં આવેલું હશે? તમે સમજો છો મારી વાતને? હું રિપીટ કરું છું ભાઈ, મગજ ખુલ્લું રાખજો થોડુંક. CO2 નું સ્થાપન થાય એ પછી ત્રણ કાર્બન વાળું સંયોજન મળે. CO2 નું સ્થાપન થયા પછી તો હવે CO2 જેની હારે જોડાણો હશે, CO2 નું સ્થાપન જેની સાથે થયું હશે એ કેટલા કાર્બન વાળો હશે? આપણે એવું વિચારીએ કે નોર્મલી બે કાર્બન વાળો હોય, એક કાર્બન વાળો હોય, એવું વિચારી શકીએ ને કે બે કાર્બન વાળો હોય તો એક CO2 આવ્યો, ત્રણ કાર્બન થઈ ગયા રહ્યા છે. એવું વિચારી શકીએ કે નહીં? પણ વૈજ્ઞાનિકોએ આના ઉપરના પ્રયોગો કર્યા અને એ પ્રયોગોના આધારે, ઘણા બધા પ્રયોગોના આધારે એમણા એને એક વસ્તુ એવી જોઈ કે C3 પરિપથમાં, યાદ રાખજો, C3 વનસ્પતિ, C3 એટલે સમજી ગયા તમે? આ C3 ને આ કઈ છે? C4. C3 વનસ્પતિમાં CO2 નો પ્રથમ ગ્રાહક, CO2 નો પ્રથમ ગ્રાહક બે કાર્બન વાળો નહીં ભાઈ, પાંચ કાર્બન વાળો.
આપણે શું સામાન્ય વિચાર શું હતો પેલા વૈજ્ઞાનિકોને પણ તમારી જેમ જ વિચાર્યો હતો બે કાર્બન વાળો હશે એક જોડાણો હશે બરાબર અને એમાંથી ત્રણ કાર્બન બને હશે પણ સાબિત એવું થયું કે વંશી 3 વનસ્પતિમાં CO2નો પ્રથમ ગ્રાહક કેટલા કાર્બનયુક્ત 5 કાર્બનયુક્ત કોણ RUBP કોણ RUBP અને પૂરું નામ શું થાય રિબ્યુલોઝ 1,5-biphosphate કેટલા કાર્બન વાળો છે બાળકો આ 5 કાર્બન હવે સમજો 5 કાર્બન આના અને 1 કાર્બન કાર્બન ડાયોક્સાઇડનો કેટલા થયા 6 કાર્બનના વિખંડન થયું 3-3 કાર્બનના બે અણુ પ્રાપ્ત થયા એટલે બીજી અને કેટલા અણુ મળે બે અણુ કેટલા કાર્બન વાળા 3 કાર્બન વાળા થઈ ગયા 6 કાર્બન થઈ ગયા કે નહીં વેરી ગુડ તો અહીંયા પહેલો પ્રશ્નનો જવાબ આપણે CO2નો ગ્રાહક કોણ તો C3 વનસ્પતિમાં CO2નો પ્રથમ ગ્રાહક 5 કાર્બનયુક્ત કોણ છે અગત્યના ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે હું જે આ બધી ચર્ચા કરું છું યાદ રાખજો બરાબર CO2નો પ્રથમ ગ્રાહક C3 વનસ્પતિમાં કોણ C3 વનસ્પતિ એટલે જેમાં શું મળે 3 કાર્બનયુક્ત પીછી મળે તો સામાન્ય વૈજ્ઞાનિકો શું માનતા હતા વૈજ્ઞાનિકોનો માનવો શું હતો હમણાં જે તમારું માનવું હતું એ એટલે તમે વૈજ્ઞાનિકો જ છો આપણે ઘણા સંશોધન નવા કરીએ છીએ બરાબર તો અહીંયા વૈજ્ઞાનિકોનો માનવો શું હતો વૈજ્ઞાનિકોનો માનવો એવું હતું કે CO2 સ્થાપક અથવા CO2 ગ્રાહક બે કાર્બનયુક્ત હોય બરાબર બે કાર્બનયુક્ત હોય પણ ખરેખર છે નહીં બે કાર્બનયુક્ત કેટલા કાર્બનયુક્ત છે 5 કાર્બનયુક્ત કોણ RUBP સમજાણો તો RUBP ના 5 કાર્બન કાર્બન ડાયોક્સાઇડ નો 1 કાર્બન ટોટલ કેટલા થયા 6 પણ ઘટક મળે કેટલા કાર્બન વાળો 3 કાર્બન તો 3-3 કાર્બન ના બે અણુ મળે 6 કાર્બન થઈ ગયા કે નહીં ચાલો હવે એના પછીની બીજી વસ્તુ C4 વનસ્પતિ કઈ વનસ્પતિની વાત કરી આપણે C4 વનસ્પતિમાં CO2 નો પ્રથમ ગ્રાહક 3 કાર્બનયુક્ત PEP આનું પૂરું નામ થશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ બરાબર આનું શું નામ થશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે તો જો બાળકો CO2 નો પ્રથમ ગ્રાહક C4 વનસ્પતિમાં કોણ તો કે ભાઈ 3 એની અંદર 3 કાર્બનયુક્ત એટલે આના 3 કાર્બનયુક્ત પેર પ્લસ 1 CO2 બને શું OAA કેટલા કાર્બન વાળું છે આ 4 કાર્બન વાળું સમજી ગયા તમે 3 કાર્બન વાળું કોણ પેર કોણ જોડાય એની સાથે CO2 તો CO2 નો ગ્રાહક કોણ પેર શું બને OA કેટલા કાર્બન વાળું 4 તો એ રીતે આપણે આનું સમીકરણ લખવું હોય તો લખી શકાય કે નહીં સામાન્ય સમજૂતી માટે શું લખી શકાય કયો તો અહીંયા શું લખી શકાય આના માટેનું 5 કાર્બનયુક્ત RUBP પ્લસ CO2 કન્વર્ટર ઇન્ટુ 2PGA 2X એટલે બે અણુ 2X X એ નંબર બતાવે છે કેટલા કાર્બનયુક્ત 3 તો આના આધારે 3 કાર્બનયુક્ત અને 4 કાર્બનયુક્ત સંયોજનો CO2 ના સ્થાપન કોની સાથે થવાથી પ્રાપ્ત થાય CO2 નું સ્થાપન થાય તો ઉત્પન્ન થતા સંયોજનો કોણ
જૈવ સંશ્લેષણમાં ઉત્પન્ન થતા સંયોજનો કોણ? બે સંયોજનો. એક કોણ? ત્રણ કાર્બન યુક્ત. શું? બીજીએ. બીજું શું? ચાર કાર્બન યુક્ત. આ પ્રશ્ન સોલ્વ. બીજો પ્રશ્ન કે તો આ બનવા માટે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કોણ કરે? કાર્બન ડાયોક્સાઇડ ને કોણ સ્વીકારે? સમજાય છે ને વસ્તુ? બરોબર. તો કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કોણ કરશે? કોણ સ્વીકારે? તો એમાંથી પેપ મતલબ કે પીજીએ બને, તો એમાંથી ઓએએ બને. તો એના પ્રશ્નનો જવાબ આપણે મેળવો કે C3 વનસ્પતિમાં, કઈ વનસ્પતિ? C3 વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ નો પ્રથમ ગ્રાહક કેટલા કાર્બન યુક્ત છે? 5 કાર્બન યુક્ત. કોણ? RUBP. કોણ? RUBP. એની હારે કોણ સંયોજાય? CO2. શું મળે? PGA. કેટલા અણુ? 2 અણુ. તો થઈ ગયા 6 કાર્બન થઈ ગયા. ચાલો આ એક વાત પતી ગઈ. અહીંયા ધ્યાન આપો, C4 વનસ્પતિમાં CO2 નો પ્રથમ ગ્રાહક કોણ? PP. પેપ. તો પેપ કેટલા કાર્બન વાળો છે? 3 કાર્બન વાળો. એની સાથે શું સંયોજાય? કાર્બન ડાયોક્સાઇડ. મળે શું? ઓએ. ઓએ નું પૂરું નામ ઓક્ઝેલો એસિટિક એસિડ. કેટલા કાર્બન વાળો? 4 કાર્બન. એટલે C4 કહેવાય. તો આ રીતે આ ટોપિકની ચર્ચા આપણે પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે C3 ચક્ર, C4 ચક્ર વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અલગથી